મિત્રો આ વિડીયોની અંદર ધોરણ આઠ વિજ્ઞાન ટેકનોલોજી વિષયના પાઠ ત્રણ કોલસો અને પેટ્રોલિયમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે જવાબ છે સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે આ બંનેના વપરાશથી ખૂબ જ ઓછું પ્રદૂષણ થાય છે સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે સીએનજીને ઘર કે કારખાનાઓમાં થી પહોંચાડી શકાય છે સીએનજી અને એલપીજીનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે પ્રશ્ન બે રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો જવાબ છે પેટ્રોલિયમની પેદાશ બ્યુટ્યુમિનનો ઉપયોગ રોડને સમતલ કરવા માટે થાય છે પ્રશ્ન ત્રણ મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે જવાબ છે પૃથ્વી પર લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલા નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો કુદરતી આફતોને કારણે જમીનની નીચે દટાઈ ગયા તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા ઊંડે ઊંડે જવાના લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો ઊંચા દબાણ અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે તેથી મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે પ્રશ્ન ચાર ખાલી જગ્યા પૂરો એ ખાલી જગ્યા અસમી બળતણ કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ હોય છે બ પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે ક એનજી એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે પ્રશ્ન પાંચ નીચેના વિધાનોમાં ખરા માટે ટી પર અને ખોટા માટે એફ પર ખરાની નિશાની કરો તો મિત્રો અહીં મેં સાચા જવાબ ઉપર ખરાની નિશાનીની જગ્યાએ ગોળ કરી દીધા છે તો એની નોંધ લેજો અ છે કે અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે આનો જવાબ છે ખોટું છે એટલે એફ ઉપર ટીક કરવાની રહેશે બ છે સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે તો ફોલ્સ છે ક કોક કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે આ વિધાન ટ્રુ છે ડ કોલ્ટાર વિવિધ પદાર્થોનું મિશ્રણ છે આ વિધાન પણ ટ્રુ છે ઈ કેરોસીન અસમી બળતણ નથી તો આ વિધાન એફ છે પ્રશ્ન છ શા માટે અશ્મિબળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો જવાબ છે મનુષ્ય પોતાની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો અમર્યાદિત ઉપયોગ કરે છે અને કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે જો એક વખત વપરાઈ જાય તો એને બનતા લાખો વર્ષ લાગે છે આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે પ્રશ્ન સાત કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો જવાબ કોકના ગુણધર્મો પહેલું ગુણધર્મ છે તે સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે બીજું તે કોલસાનું લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે તેમાં કાર્બનનું લગભગ એટી સેવન પર્સન્ટથી એટી નાઇન પર્સન્ટ હોય છે ત્રીજું તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી કોકના ગુ ઉપયોગો પહેલો ઉપયોગ છે સ્ટીલના ઉત્પાદનમાં બીજું ઉપયોગ છે કે કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં પ્રશ્ન આઠ પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો જવાબ છે લાખો વર્ષ પહેલા સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃત્યુદેહો સમુદ્રના તળિયે ભેગા થયા હતા તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર પર સ્તર થયા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણના કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવરાસાયણિક પ્રક્રિયાઓના લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થયું તો મિત્રો અહીં જ સ્વાધ્યનું સોલ્યુશન સંપૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ